હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે આપણે બનાવીશું બાજરીના વડા જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ હોય છે તો સૌથી પહેલાં આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું તો અહીંયા આપણે ત્રણ ચમચી જેટલા ધાણા કાપેલા લીધા છે લસણની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલી અને એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ લીધી છે આવી રીતે મરચાંને ઝીણા ઝીણા પીસીસમાં કટ કરી રાખ્યા છે અને એક મોટી ચમચી ભરીને તળ લીધા છે અહીંયા ચોથો ભાગ જેટલા આપણે ઘઉંનો લોટ લીધો છે અડધો કપ છાશ એક કપ બાજરીનો લોટ અને એક કપ જેટલી આપણે મેથી લીધી છે અને મેથીને ખૂબ જ સરસ રીતે આપણે વોશ કરીને યુઝ કરી છે અને બધા જ લોટ આપણે અહીંયા ચાળીને યુઝ કર્યા છે તો હવે સૌથી પહેલાં આપણે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સને એસેમ્બલ કરી લઈએ તો અહીંયા આપણે બાજરીનો લોટ આમાં એડ કરી દીધો છે એક વાસણમાં લઈ લીધો છે અને એક ચોથા કપ આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો છે હવે બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરવાના છે તો સૌથી પહેલાં આપણે ધાણા એડ કરી દઈશું પછી લસણની પેસ્ટ અને મરચાંને એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમને જો પસંદ હોય તો તમે આમાં આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો અને આ જે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ છે તમે ઓછા વધારે પ્રમાણમાં એડ કરી શકો છો તમારી રિક્વાયરમેન્ટ મુજબ તમે ઓછા વધારે એડ કરી શકો છો મરચાં તમને વધારે પસંદ હોય તો વધારે પણ એડ કરી શકો છો તો હવે આપણે તલને એડ કરી દઈશું અને મેથી છે એને બે વખત મેં વોશ કરેલી છે છતાં પણ એમાં પાણી એડ કરીને રાખ્યું છે તો આપણે ઉપર ઉપરથી બધી જ મેથી લઈ લઈશું અને વોશ કરવા છતાં પણ આમાં કચરો રહી જતો હોય છે તો બધો જ કચરો નીચે રહી જશે એટલે આપણે મેથીને ઉપર ઉપરથી લઈ લેવાની છે આ રીતે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આમાં કચરો નીચે રહી ગયો છે અને મેથીને આપણે લઈ લીધી છે હવે આ બધા જ તે ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કરી દીધા છે તો હવે આપણે મસાલા એડ કરી દઈશું તો સૌથી પહેલાં એક મોટી ચમચી ભરીને ખાંડ એડ કરી દઈશું હવે આપણે આમાં મીઠું એડ કરીશું મીઠું તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી શકો છો પણ અહીંયા મેં એક ચમચી ભરીને મીઠું એડ કર્યું છે હવે આપણે હળદર એડ કરીશું અડધી ચમચી ભરીને આપણે અહીંયા હળદર એડ કરી દેવાની છે અને અડધી ચમચી ભરીને મેં લાલ મરચું પાવડર એડ કરી દીધો છે આ પણ તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધારે એડ કરી શકો છો અને ચપટી ભરીને હિંગ એડ કરી છે અહીંયા તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો જો તમને પસંદ હોય તો અહીંયા અડધી ચમચી ભરીને મેં ધાણાજીરું પાવડર એડ કર્યો છે મેં અહીંયા ગરમ મસાલો એડ નથી કર્યો તમે ઈચ્છો તો એડ કરી શકો છો અને બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ખૂબ જ સરસ રીતે મિક્સ કરવાનું છે જેથી બધા જ મસાલા છે તે અંદર ખૂબ જ સરસ રીતે મિક્સ થઈ જાય અને ફ્રેન્ડ્સ તમે અહીંયા જ્યારે લોટ બાંધો ત્યારે તમારે થોડી થોડી કરીને છાસ એડ કરવાની રહેશે એક સાથે બધી જ છાસ આપણે એડ કરવાની નથી જેથી આપણો જે લોટ છે તે ઢીલો ન થઈ જાય અહીંયા આપણે સેમી સોફ્ટ લોટ રેડી કરવાનો છે મતલબ બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જોઈ શકો છો બધા જ મસાલા ખૂબ જ સરસ રીતે આપણે અહીંયા મિક્સ કરી લીધા છે હવે થોડી થોડી કરીને આપણે છાસ એડ કરીશું અહીંયા અડધો કપ જેટલી આપણે છાસ યુઝ કરી છે હવે જોઈએ આપણે આમાંથી કેટલી છાસ યુઝ કરીશું જે રીતે આપણો લોટ બંધાતો જાય એ પ્રમાણે આપણે આમાંથી છાસ યુઝ કરવાની છે અહીંયા આપણે ખાટી છાસનો યુઝ કર્યો છે તમે ઈચ્છો તો મોડી પણ યુઝ કરી શકો છો પરંતુ જો તમે ખાટી છાસ યુઝ કરશો તો આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે તો આ રીતે થોડી થોડી છાસ એડ કરતા જઈશું અને બાઇન્ડિંગ કરતા જઈશું અને ફ્રેન્ડ્સ આમાં મેથીનો યુઝ કર્યો છે એટલે ખાસ કરીને છાસ એડ કરવામાં ધ્યાન રાખવાનું છે આપણે કે લોટ ઢીલો ન થઈ જાય કેમ કે મેથીમાંથી પણ પાણી છૂટું પડતું હોય છે તો આ રીતે આપણે લોટનું બાઇન્ડિંગ કરતા જઈશું અને છાસને એડ કરતા જઈશું તેમ છતાં પણ તમને લાગે કે લોટ ઢીલો થઈ ગયો છે તો તમે ઉપરથી થોડો બાજરીનો લોટ એડ કરીને એને મિક્સ કરી શકો છો તો આ રીતે આવી રીતે થોડી થોડી છાશ મેં એડ કરી દીધી છે અને આવી રીતે લોટ બધો મિક્સ કરતા જઈશું તો આ રીતે આપણો લોટ બધી જ અડધો કપ છાસથી રેડી થઈ ચૂક્યું છે અને તમે જોઈ શકો છો થોડો ઢીલો લાગી રહ્યો છે તો ઉપરથી આ રીતે થોડો આપણે બાજરીનો લોટ કાં તો ઘઉંનો લોટ આપણે એડ કરી દેવાનો છે અને ફરીથી આપણે આને મિક્સ કરી લેવાનું છે જેથી લોટ આપણને ઢીલો ન લાગે અને આપણે અહીંયા જે અડધો કપ છાશ યુઝ કર્યો છે એમાંથી થોડી છાશ તમારે બચાવીને રાખવાની છે જેથી તમારો લોટ ઢીલો ન થઈ જાય તો આવી રીતે આપણે લોટને રેડી કરી દીધો છે ફ્રેન્ડ્સ હવે હવે આ લોટમાં આપણે થોડું તેલ એડ કરીશું અને આપણે એને ચીકણો બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતનો લોટ આપણો રેડી છે તો આમાં હું અડધી ચમચી જેટલું તેલ એડ કરી દઉં છું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અડધી ચમચી અહીંયા તેલ એડ કરી દીધું છે અને હવે આ રીતે આપણે આને ચીકણું બનાવી દઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ રીતે તેલ આપણે એડ કરીશું અને આવી રીતે ચિકણો બનાવવાથી તેલ જે લોટ છે એ આપણા હાથની સાથે સ્ટીક થતો નથી તો રેડી છે આપણો લોટ તો હવે આપણે આમાંથી બાજરીના વડા બનાવીશું તો એના માટે સૌથી પહેલાં આપણે આપણું જે હાથ છે એને ઓઇલથી ગ્રેસ કરી લેવાનો છે કેમ કે આ સ્ટીક થઈ જતો હોય છે ઘણી વખત લોટ હાથની જોડે તો એના માટે આપણે હાથમાં ઓઇલ લગાવી લઈશું તમે ઈચ્છો તો આ લોટને તમે થોડીવાર માટે રેસ્ટ કરવા પણ મૂકી શકો છો અને ઈચ્છો તો ઇન્સ્ટન્ટલી પણ બનાવી શકો છો અહીંયા અમે રેસ્ટ કરવા માટે મૂક્યો નથી તો આવી રીતે મેં હાથમાં ઓઇલ એડ કરી દીધું છે અને સરસ રીતે હાથમાં એને એપ્લાય કરી દીધું છે હવે આમાંથી થોડો લોટ આપણે લઈ લઈશું આવી રીતે અને એને આવી રીતે હાથની મદદથી સર્કલ કરી લઈશું આવી રીતે અને એને પ્રેસ કરી દેવાનું છે તો આવી રીતે એને પ્રેસ કરવાનું છે અને સાઈડમાં એની જે કિનારી હોય છે ત્યાંથી આપણે આવી રીતે સર્કલમાં ફેરવતા રહેવાનું છે એટલે એકદમ સરસ આ રેડી થઈ જશે એનું વડું રેડી થઈ ગયું છે વચ્ચેથી પણ પાતળું અને સાઈડમાંથી પણ પાતળું આ રીતે વડું આપણે રેડી કરી દેવાનું છે અને બધા જ વડાને આપણે આવી રીતે રેડી કરી દેવાના છે અને બીજી રીતે પણ હું તમને બતાવું છું કે બીજી રીતે તમે કેવી રીતે આને રેડી કરી શકો છો તમે જોઈ શકો છો આ આ સાઇઝના બધા વડા આપણે બનાવીશું તમે ઈચ્છો તો મોટા પણ બનાવી શકો છો જે સાઇઝના તમને પસંદ હોય એ રીતે તમે બનાવી શકો છો તો બીજી વખત આપણે આવી રીતે લોટ લઈ લીધો છે એને પણ સર્કલમાં આવી રીતે કરી લઈશું અને તમે ઈચ્છો તો આંગળીના ભાગથી પણ આવી રીતે પ્રેસ કરીને તમે બનાવી શકો છો જે મેથડ તમને ઇઝી લાગે એ મેથડથી તમે બનાવી શકો છો અને તમે ઈચ્છો તો કોઈ પ્લાસ્ટિક બેગ લઈ લો અને એના પર ઓઇલથી ગ્રેસ કરી લો અને એમાં આ ગુંડલું મૂકીને તમે ઉપર બીજી પ્લાસ્ટિક બેગ પાથરી અને એને પ્રેસ કરીને પણ આ વડા રેડી કરી શકો છો તો જે મેથડ તમને ઇઝી લાગે એ મેથડ તમે યુઝ કરી શકો છો પરંતુ તમે હાથથી કરશો તો પણ એકદમ જલ્દી જલ્દી આ બની જશે હાથ તમારા ઓઇલવાળા હોય તો આ વડા બનતા વાર લાગતી નથી તો ફટાફટથી આ વડા રેડી થઈ જાય છે તો આવી જ રીતે આપણે બધા વડાને રેડી કરી દઈશું અને પછી એને આપણે ફ્રાય કરી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આવી જ રીતે હું બધા જ વડા રેડી કરી રહી છું થોડા વડા હું બાદમાં રેડી કરીશ ફ્રાય કર્યા પછી તો અહીંયા ઓઇલને પણ મેં ગરમ થવા માટે મૂકી દીધું હતું ઓઇલ ગરમ થઈ ચૂક્યું છે તો આ રીતે આપણે વડાને એડ કરી દઈશું અને એક બાજુ ગોલ્ડન કલર ના થાય પછી આપણે એને પલટી લેવાના છે તો આવી રીતે ગોલ્ડન કલરના થઈ જાય પછી આને આવી રીતે પલટી લઈશું થોડીવાર બાદ જ આપણે આને પલટવાના છે જેથી એ સ્ટીક ના થઈ જાય તો તમે જોઈ શકો છો રેડી છે આ વડા એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને આવી જ રીતે બધા જ વડાને આપણે ફ્રાય કરી લઈશું તમે વડા પ્રેસ કરતા જાઓ અને સાથે પણ ફ્રાય કરી શકો છો અને તમે પહેલાં પણ બનાવીને બાદમાં પણ તમે ફ્રાય કરી શકો છો જે તમને ઇઝી લાગે તમે કરી શકો છો તો આ રીતે વડા રેડી છે અને આપણે પ્લેટમાં કાઢી લીધા છે હવે હું તમને કટ કરીને પણ આ વડાને બતાવી દઈશ દેખાવામાં તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી લાગે છે અંદરથી એકદમ સોફ્ટ બને છે આ અને ખાવામાં આ ખૂબ જ હેલ્ધી રહેતા હોય છે કેમ કે મેથી ધાણા તેમજ બાજરી અને ઘઉંનો લોટ હોય છે અને તલ જેવા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં એડ હોય છે તો ખૂબ જ હેલ્ધી છે આ તો જરૂરથી તમે ટ્રાય કરો તમે જોઈ શકો છો અંદરથી એકદમ સોફ્ટ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે ફ્રેન્ડ્સ આ જે વડા છે એને તમે સતમ માટે રેડી કરી શકો છો તેમજ નાના છોકરાઓના ટિફિન માટે પણ આને રેડી કરી શકો છો ખૂબ જ હેલ્ધી છે તેના માટે તમે છોકરાઓને ટિફિનમાં આપી શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો થેન્ક યુ